કવિ ચંદ્રકાંત ટોપીવાલા પોતાની દીર્ઘકાલીન સર્જન યાત્રાના અંતિમ પડાવ પર આવીને ઊભા છે ત્યારે જીવાઈ ગયેલા જીવન અને આવનારા જીવનની અનુભૂતિને પોતાના કાવ્યોમાં વ્યક્ત કરે છે અને સર્જાય છે કાવ્ય સંગ્રહ કાલવેગ. કાવ્યવૃદ્ધ સંહિતામાં તેઓ થોડામાં જાજેરા આનંદની અનુભૂતિ કરતા કહે છે, ઘરમાં ને ઘરમાં પુરાઈ રહેવાનું સુખ, સાથે ને સાથે રહેવાનું સુખ, થોડુંક થોડુંક ચાલવાનું સુખ, થોડુંક થોડુંક લંગડાવાનું સુખ, થોડુંક થોડુંક યાદ આવવાનું સુખ, થોડુંક થોડુંક ભૂલી જવાનું સુખ, થોડુંક થોડુંક જીવવાનું સુખ, થોડુંક થોડુંક મરવાનું સુખ, બધું જ થોડું થોડું, થોડામાં જાજેરો આનંદ. તો પહેલી યાત્રા કાવ્યમાં પરમની યાત્રા પર નીકળવાની નિરાંત અનુભવતા કહે છે, ન કોઈ યોજના, ન કોઈ નકશો, ન ચિઠ્ઠી ચપાટી, ન વાટ ખર્ચી, કોઈ આંગળીના ઇશારે કહેશે કે ચાલો, એટલે ગંગાનો એક ઘૂંટ લઈ મોંમાં તુલસીનું પાન દબાવી ફૂલોના ગજરાને સફેદ વસ્ત્રો ફરકાવતા બસ ચાલી નીકળવાનું. વળી પોતાનો આજીવન સાથ નિભાવનાર પડછાયાને સમર્પિત એક કાવ્ય ખૂબ સૂચક છે. હું જઈશ તો પડછાયા તું શું કરીશ, મારાથી નિત હેવાયો, મારાથી એવો ટેવાયો, હું જઈશ તો પડછાયા તું શું કરીશ, મારી સંગ સદા હોવાનું સહી શકશે તું મને ખોવાનું, હું જઈશ તો પડછાયા તું શું કરીશ. ગીતો, સોનેટ, હાઈકુ, અછાંદસ આમ વિવિધ કાવ્ય સ્વરૂપોને અજમાવી અનેરું ભાવ વિશ્વ સર્જનાર કવિ ચંદ્રકાંત ટોપીવાલાનો નવો કાવ્ય સંગ્રહ કાલવેગ. પારંપરિક છંદોમાં ઉર્મિસભર કાવ્ય તત્વનો અનુભવ કરાવે છે કાલવેગ. નેશન વાઇડ ફ્રી શિપિંગ સાથે ઘેર બેઠા મેળવવા www.zenopus.in, ઓનલાઈન શોપિંગ માટે એમેઝોન અથવા તમારા નજીકના બુક સ્ટોરનો સંપર્ક કરો. સાથે ઝેનોપસના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો અને નવા પ્રકાશિત પુસ્તકોની માહિતી મેળવો.